Praise the Lord. Praise the Lord. Happy Mother's Day. खाली मदर्स डे एकी माताओनो नथी अत्यारे तमे आ चर्चमां जेटला बैठेला छो ए आ दुनिया पर अत्यारे जेटली जीवित व्यक्ति छे ए सर्व माटे मातृनी एटलो ज महत्वनो छे કારણ કે જો માતા ના હો તો આપણે અત્યારે અહીંયાથી જ ના હો એટલે દરેક ના માટે જો કે ઈશ્વરનો આભાર માનું છું માઇક ના હોય તો મને લાગતું નથી પણ માઇકની જરૂર હોય એટલો મારી મા જે ઉપાડી અવાજ આપી દો છે એ પણ મને અત્યારે યાદ કરવાનો મોકો મળ્યો મને એટલે હું એ જ કહેવા માંગુ છું કે ફક્ત માતૃદિન માતાઓ માટેનો નથી પણ આપણા સર્વ માટેનો છે કારણ કે જો માતા જ ના હોય તો આપણું અત્યારનું અસ્તિત્વ કે આપણી હયાતી જ ના હોય માતૃદિન કેવી રીતે શરૂ થયો અને કેમ મનાવવામાં આવે છે કોઈને ખબર છે કે માતૃદિન કેમ કેવી રીતે શરૂ થયો ક્યાંથી શરૂ થયો અમેરિકામાં એના ચાર્વિસ નામની એક દીકરી હતી અને તેની માતાનું મરણ 12 મે 1907માં થયું પણ એની માં એક સ્ત્રીઓનું મોટું ગ્રુપ ચલાવતી હતી એ સ્ત્રીઓના હેલ્પ માટે અને તેમને મિત્રતા મળી રહે એટલે હેલ્પ એન્ડ ફ્રેન્ડ નામનું મોટું સ્ત્રીઓનું વુમન્સ ગ્રુપ ચલાવતી હતી એની માતાના મરણ પછી ત્યાં મેમોરિયલ ડે બનાવે તો એ મેમોરિયલ ડે માટે એણે બધી સ્ત્રીઓને આમંત્રણ આપ્યું અને એ રીતે એની માને એણે શ્રદ્ધાંજલિ આપી તો પછી એણે દર વર્ષે એ કરવાનું ચાલુ રાખ્યું હવે ધીરે ધીરે આ વસ્તુ ત્યાંના લોકોને ગમવા માંડી તો બધા પણ આને માતૃદિન તરીકે મનાવવું અને 1914થી અમેરિકામાં એને નેશનલ ડે તરીકે મધર્સ ડે તરીકે ડિક્લેર કર્યો અને ત્યારથી આ મધર્સ ડે મનાય છે મધર્સ ડે મનાવવા પાછળનો મેઇન હેતુ શું છે શું આપણે એક જ દિવસ માને યાદ કરવાની આપણે તો રોજ યાદ કરીએ છીએ એમાં નવું શું છે પણ તમારામાંથી હું દરેકને પ્રશ્ન એ પૂછું છું કે તમે કોઈ દિવસ ક્યારે તમારી માને થેન્ક યુ કીધું છે કે તમે મને જન્મ આપ્યો આ દુનિયા પર લાવ્યા એના માટે તમારો આભાર કોઈ કીધું છે કોઈ દિવસ મોટા કે નાના આનો હેતુ આ જ છે માં કોઈ દિવસ માંગતી નથી કે તમે એમને આભાર વ્યક્ત કરો પણ કોઈ વાર એક શબ્દ બોલી તો જુઓ એ માં છે ને ગદગદ થઈ જશે અને એને આખી દુનિયાનું સૌથી મોટા મોટું શ્લોક એના બાળકો પાસેથી મળી રહેશે જે આદર માન અને પ્રેમ આની પાછળનો બસ આ જ હેતુ છે માતા એટલે બાળક સાથેનું એનું માતૃત્વ બંધન હોય છે એ જ્યારથી ગર્ભાધાન ઘડે છે ત્યારથી જ એનું કનેક્શન બાળક સાથેનું શરૂ થઈ જાય છે જેટલી માતાઓ છે એમને એ એમના ગર્ભાધાનના 9 મહિનાનો અનુભવ હશે પહેલા જ મહિનાથી એ પોતાના બાળકને સાથે કનેક્શનમાં આવી જાય છે માનસિક રીતે પણ અને એ બધી રીતે કેર કરવા માંડે છે 9 મહિના ખાવામાં કેર કરે છે મારા બાળકને પોષણ મળી રહે અને સાથોસાથ એવું કે સારા હોય પુસ્તકો વાંચવા સારા વિચારો કરવા અને સારું સંગીત સાંભળવું એ શું દર્શાવે છે કે હા માતા અને બાળકનું એક સાયકોલોજિકલ કનેક્શન છે અને એ બોન્ડ છે એને મેટર્નલ બોન્ડ કહે છે અને આ દીકરો કે દીકરી 60 વર્ષ કે એની ઉપરના થતા જાય કોઈ એ મેટર્નલ બોન્ડ તૂટતું નથી કારણ કે એ માં પોતાના દીકરા પાસે હોય કે દૂર હોય પણ દુઃખી હોય તો તરત એ માને ખબર પડી જાય છે એને અંદરથી ખ્યાલ આવે છે માના ગુણ ગાઈએ એટલા ઓછા છે શબ્દો લખવા બેસીએ ને તો પણ ઓછા થાય કારણ કે માએ જે 9 મહિના અને એના પછી પણ જે બાળકને પોતાના ઉછેરવામાં પ્રેમમાં પોતાનું જે સેક્રિફાઈસ આપ્યું છે ને એને તમે ગમે એટલા મેલ મુલાકો આપો પૈસાના ઢગલા કરી આપો કે સોનાના ઘરેણા આપો તો એ તમે એને વાળી નહીં શકો
હું ફક્ત માતાઓને નથી માનતી, એકલી માતા કહેતી. આ દુનિયા ઉપર દરેક સ્ત્રી છે ને, એનામાં એ માતાનું માતૃત્વ અને મમતા ભરેલી જ હોય છે. ઘણી વાર એવા કિસ્સાઓ આપણે જોયા છે ને, એમાં હમણાં તો કરોના કાળ ગયો, એ કરોના કાળમાં ઘણાના મા બાપ પણ ગુજરી ગયા. તો બહેન હોય એણે માતૃત્વની જગ્યા લઈ લીધી છે, એ માતાની ખોટ પૂરી પાડે છે. એવી રીતે કોઈ પણ કોઈ નાની બહેન હોય કે કાકી હોય મામી હોય, ભલે જન્મનું એની સાથે સપણ ના હોય, પણ એ મમતા એનામાં એ ભરેલી જ હોય છે. અને એ જ ઈશ્વરનું સૌથી મોટું આપણે સ્ત્રીઓને દાન આપેલું છે. એટલા માટે યહોવા દેવે સ્ત્રીને એ દાન આપી અને કીધું કે જાઓ અને દુનિયાને અને આ પૃથ્વીને ભરપૂર કરો. હવે આ સમયે જો હું સૌથી પહેલે મારી માને યાદ ના કરું તો એ યોગ્ય નહીં. મારી માને યાદ કરતા મેં એક કવિતા લખી છે, તો એ કવિતામાં તમે પણ તમારી માને જોઈ શકશો. તો મને લાગે છે આજના જે 25 વર્ષથી નીચેના છે કદાચ, તો એમને આ વસ્તુની સમજ ના હોય કે અત્યારની હવે પેઢીને એ વસ્તુનો ખુશી આનંદ મળશે કે કેમ, એ મારી કવિતા સાંભળીને તમે સમજી શકશો. માનો પાલવ અધે પછીની માં કેટલી સહયોગ કરતી હશે કે બાળકને પાલવ મળી રહે, પણ મેં એ મારા પાલવ માણ્યો છે. એટલે એના ઉપર મેં મારી મમ્મી તો 1999માં ઈશ્વર પાસે પહોંચી ગઈ, પણ આજે આટલી મોટી ઉંમરે પણ હું મારી માને યાદ કરી અને આંસુ સારી લઉં છું. માના સાગલાની સેજ, સાગલો એટલે એની સાળી, માં તેના એ સાળીમાં આપણને લપેટીને એક પથારી બનાવે છે. માના સાડલાની સેજ મૂળ ના કરી શકે એનું કોઈ, સંતાવાની જગા તે મારી જાણે અડીખમ કિલ્લો હોય. ફૂલોથી અતિ સુગંધી અતિ મુલાયમ જાણે હોય, મમતાથી ભરેલો પાલવ મુજને લાવી આપો કોઈ. માં તું જ થકી મળી વસ્તે, તું જ વિના ખાલી ભાસે આ વિશ્વ, ભૂલ ભૂલામણી ભરે છે આ દુનિયા, છો કોવાઈ રાહ બતાવશે કોણ. નથી પ્રેમ કોઈ તું જ સમાન, કોણ કરશે પૂરા કરના જીવનના ઝંઝાવાતોમાં, એટલી મૂકીને ત્યાં કઈ હોમાં, ત્યાં કઈ હોમાં. આજે માના ગુણ ગાઈએ એટલા ઓછા છે. માં એટલે એની કોઈ મૂલવણી ના થાય, એની સરખામણી ના થાય. પણ આજે બાઇબલમાંથી હું થોડીક માતાઓ વિશે તમને આપણે સાથે મળીને ચર્ચા કરીશું, વિચારણા કરીશું. એટલા માટે મારું મેં આધાર વચન તરીકે માથી 7 અને 17 લીધું છે. માથી 7 અને 17 તેમજ હરેક ઝાડ સારા ફળ આપે છે ને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. સારું ઝાડ નઠારા ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. ફરી હું વાંચું છું, તેમજ હરેક ઝાડ હરેક સારું ઝાડ સારા ફળ આપે છે અને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. આપણી સમક્ષ અત્યારે સમાજમાં આપણે ઘણું બધું જોતા હોઈએ છીએ. માં ક્યારેય ખોટી નથી હોતી, પણ ઘણીવાર તે નબળી સાબિત થાય છે માતા તરીકે, અને એના લીધે થઈ અને કારણ કે બાળક છે ને એ હંમેશા
પોતાની માને ગર્ભથી અને બહાર આવ્યા પછી એ પોતાના મામાં એક હુંફ શોધતું હોય છે, એક સુરક્ષા શોધતી હોય છે, શોધતું હોય છે, પોતાની પણ કાળજી લેશે અને એ ત્યારથી માના સુગંધ સ્પર્શ અને એના અવાજથી મા સાથે એ ઓળખે છે. એટલે એ મા બાળકો એ માનું પ્રતિબિંબ છે. નાના હોય ત્યાં સુધી તમે સંભાળો છો, પણ જ્યારે એ માની ઉછેર અને કેળવણી ક્યારે દેખાય, જ્યારે એ બાળક પુખ્ત વયનું થાય ત્યારે એની સાચી માની ઓળખ એ બની શકે છે. એટલા માટે મેં પહેલું તો પાત્ર લીધું છે નવા કરારની પ્રથમ માં, એટલે પ્રભુ શ્રી ખ્રિસ્તની માં. તેના તો શું ગુણો હું બોલી શકું, કારણ કે જ્યારે પોતાના દીકરાને જન્મ આપવા માટે આ દુનિયામાં સૌથી યોગ્ય પાત્ર જો દેવે એને શોધ્યું હોય માં તરીકે કે પસંદ કર્યું હોય તો એ સર્વ ગુણ રીતે સંપન્ન હશે માના માતૃત્વના અને એ પવિત્રાઈથી ભરપૂર હતી. આપણે હું બધું બહુ લાંબુ કહેવાય એટલે નથી માંગતી કે આપણે બાળપણથી મરિયમના કેરેક્ટરને તો જાણતા જ આવે, છતાં થોડું એમના વિશે જોઈએ તો અસ્થાને નહીં હોય. આજે 2000 વર્ષ પછી પણ એ કુંવારી સ્ત્રીને પ્રેગ્નન્ટ સ્વીકારવાના છે એક સમાજ તરીકે ના. તો આજે એ 2000 વર્ષ પહેલાં એ મરિયમે દેવને સંપૂર્ણ સ્વાર્પણને આધીન થઈ અને એ કેવી રીતે સ્વીકારી હશે, એની માનસિક પરિસ્થિતિ કેવી હશે, અને એવા સમયમાં તેના પતિએ પણ એનો તિરસ્કાર કર્યો. એ તો દેવદૂતે જોસફને જઈને ચેતવણી આપીને એમને સમજાવ્યું, ત્યારે એ ફરી પોતાની સ્ત્રીને લેતો. હું એક માં છું, મારા 2 બાળકો છે, એટલે હું આ બધું સમજી શકું છું. અને જ્યારે યરૂશાલેમ નામ નોંધવા જવાના હતા તો તે ટાઈમે એનો સૌથી છેલ્લામાં છેલ્લો પીરિયડ ચાલી રહ્યો, જે આપણે બધી માતાઓ સમજી શકીએ છીએ. અત્યારે તો પ્રેગ્નન્ટ થાય ત્યારથી એ સ્ત્રી પહેલાં હજી ડૉક્ટરે ડિક્લેર કર્યું હોય ત્યારથી એ બેગમાં સુઈ જાય છે. જ્યારે એ મરિયમ નાઝરેથી છે યરૂશાલેમ સુધીનું 90 માઇલ્સ 90 માઇલનો એ કેવી રીતે એણે છેલ્લા દિવસોમાં એ જર્ની કરી હશે, એ યાત્રા કરી હશે. અને તે પણ હું પોતે ઇઝરાયલ જઈને આવેલી છું, આખો પથરાળ ડુંગરાળ અને એવો પ્રદેશ છે, તમારે ઉપર ચડવું નીચે ઉતરવું સળંગના 90 માઇલ નહોતું. એ દિવસોમાં એ સ્ત્રીએ કેવું સહન કર્યું હશે, કારણ કે એ તો દુનિયાવી સ્ત્રી જ હતી, દુનિયાવી માતા હતી. એટલે અને આપણે તો છેલ્લા દિવસોમાં અધર અધર રાખીએ છીએ, ત્યાં બાળકને પડી ના જાય, તકલીફ ના થાય, ત્યારે એ સ્ત્રીએ કેટલું સહન થતું હતું. અને આપણે તો સારા સારા ડૉક્ટરો શોધવા જઈએ છીએ, એને સારું સારું હોસ્પિટલ મળી જાય, સારા ડૉક્ટરો મળી જાય, પણ એને એ પ્રસૂતિ માટેની જગ્યા પણ મળતી નથી, ત્યારે એની માનસિક પરિસ્થિતિ શું હશે પોતાના માટે અને એ બાળક માટે. આવું આ એક માતા તરીકેનું ચિત્ર આપણને હચમચાવી મળે છે. એટલું જ પૂરતું નહોતું કે 2-3 દિવસ થયા અને જેવા માગીઓ જતા રહ્યા અને મેઘરોગ રાજાએ હુકમ કર્યો કે 2 વર્ષથી નીચે નાને મારી નાખવાના, ત્યારે પોતે પણ એક કાચી અવસ્થામાં બાળકને સુરક્ષા આપવા કેટલી દોડાદોડ કરી હશે, તે સામે એમનો એ શું માનસિકતા હશે એ બહુ સમજવા જેવી વાત છે. આપણે તો એમને ક્રિસમસના ટાઈમે બધું વાંચી જઈએ છીએ, જાણે બધું નોર્મલ છે, પણ એક સ્ત્રીને એ રીતે સમજવી એ બહુ યોગ્ય ગણાય છે. પછી આપણે એમના જીવનમાં જોઈએ છે કે ઈસુ ખ્રિસ્તને માટે લખવામાં આવે છે કે તે જ્ઞાનમાં કદમાં દેવની તથા માણસોની પ્રસન્નતામાં બદલો હતો. દેવપુત્ર હતો પણ એણે તો એક દુનિયાની સ્ત્રીના પેટે જન્મ લે અને માનવી બનીને આવે, એટલે કે
એનામાં દૈવી રીતે બધી સહન કરવું કે એને એ બધું શિક્ષણ ઓટોમેટિક મળી જવું એવું નહોતું. એની પાછળ એની માનો પૂરેપૂરો આદર સંસ્કાર તેને એ રીતે ટ્રેન કરો, તૈયાર કરો. કારણ કે આપણે જાણીએ છીએ કે લખેલું છે કે મરિયમ બધું જાણતી હતી અને તેને મનમાં રાખ્યું, પણ એને મનમાં રાખીને એ બાળકને એ પ્રમાણે તૈયાર કરી દે કે આવનાર દિવસો માટે એ કેવી રીતે એ બધું સહન કરવા માટે તૈયાર. આમ આપણે માતાની છે કાલવરી સુધી એ સતત એની પાછળ રહી છે. અને એ માનું પોતાના દીકરા આપણે તો એક ખરો ચાલે છે ને, તો એ દોડધોડી કરવા માંડી જાય છે. પાંચ પાંચ સુખ્યું એને તો ઓગળા ખાતા જોયા છે, ઊંઘમાં ભલો મારતા જોયા છે. એમને કેટલા દુઃખ દર્દ એ માની શું પરિસ્થિતિ હશે ને એ કળવી બહુ મુશ્કેલ છે. આ એક માની વાત થઈ. બીજીમાં જે આપણું આજે શાસ્ત્ર વાંચન હતું હાલનાથી પણ બધા આપણે વાંચીએ છીએ. હું બહુ ડિટેલમાં નથી કહેતી, આપણે ખાલી ઉપર ચાલવું જોઈએ કે હા હાના એટલે સામાજિક રીતે એને કહેવામાં આવ્યો. એની શોખ કેવ હતી જપાનમાં કેટલી એને પોષતી હતી કે એના માટે જીવવું દુર્ભર થઈ ગયું. આજે બાળક ના હોવું કે આજની તારીખમાં પણ સ્ત્રીને દુઃખ લાગે છે કે એ કારણે એને નોનસ્ટોપ ઘરમાં જ એને પોષનારી હોય એ કેટલું એનું જીવન ખરાબ દુઃખદાયક હશે. ત્યારે એણે રડીને ઈશ્વરને પ્રાર્થના કરી, ઈશ્વરને પ્રભુ મંદિર આગળ રડી રડીને માનતા માને કે જો તમે મને બાળક આપશો દીકરો આપશો તો હું તમને સમર્પિત કરીશ. આજે પછી એણે પોતાની માનતા તો નિભાવી, પણ શું એ શક્ય છે? આપણે કોઈને કહીએ કે હા મને આ વસ્તુ મળી ગયા, પ્રાર્થના તો કરીએ છીએ આજની તારીખમાં ઈશ્વર પાસે, અને એ મળી જાય છે ને એટલે ભૂલી જઈએ છીએ, સાચી વાત ને? તો પણ શું કર્યું એને, તો ખોટનો દીકરો મળ્યો તો માનતાનો દીકરો મળ્યો તો પણ એણે ઈશ્વરને આપેલી જે જુબાન હતી માનતાથી તેણે દેવને સમર્પિત કર્યું, અર્પણ કર્યું. ત્રીજી મારા મતે માં છે એ નાઉમી, સાસુ માં. આજે સ્ત્રી સાસુ અને વહુને એક જાતનું બસ બધાનામાં મગજમાં બહુ જ ખરાબ રીતે બેસાડી દેવામાં આવ્યું છે કે એ એમના સંબંધો સારા હોય જ ના. મેં એ ખોટી હું પોતે પણ વહુ હતી અને અત્યારે હું પોતે સાસુ પણ છું, એટલે હું કોઈ આજે બોલી રહ્યું છે ઉપર છેલ્લું નથી બોલી. મેં મારી સાસુને મને ટ્રેન કરતા જોઈ છે કે મારી માએ મને મારી માં બહુ કરતા આમ સ્ટ્રીક રહીને અમને લોકોને ઘર ચોખ્ખું કરવું, નેટ ટાઈડી રાખવું, દરેક કામ સુઘડ રીતે કરવું. મારી સાસુએ પણ લગ્ન જેવું થયું ત્યાં સુધી મારી માએ ટ્રેન કરી અને લગ્ન પછી કુટુંબ જીવન માટે મને મારી સાસુએ કહ્યા. હા વખત આવી મને બોલતા હતા આ નહીં આ નહીં, પણ અમે જ્યારે પણ અમારા કોઈ સગાવાળાના ત્યાં જઈએ ત્યારે મારી પાસે જલ્દી જલ્દી કરાવડાવી લે કે ચાલ આ લોટને બાંધવો છે તો ફટાફટ ભણવામાં મારા ભાગનું કામ કરાવી કે છે કે નહીં લીલું લઈ ફવા જતો. એ માં કે એણે એવી રીતે પણ કરાવી દીધું કે મારી વહુને કોઈ બોલી પણ ના જાય, અને બીજી રીતે પણ એનું ધ્યાન રાખ્યું કે એ માથે બહુ ઊંઝો પણ ના. આવા તો ઘણા કિસ્સા છે. એટલે હું મારી સાસુમાં છે એમનું નામ એ સુમન, મારી માનું નામ પણ સુમન, બંનેના અક્ષર જોવો તો સેમ. હું લેટર વાંચ્યું ને ત્યારે મને ખબર પડે કે ઓ આ તો મારી માના છે કે મારી સાસુમાં. અને મારી સાસુની હું ડુપલી કહેતી છું, લોકો મને દીકરી જ સમજતા અને મેં બધા કોઈ પૂછે તો કહીએ હા. એટલે અમારા સંબંધો પણ એટલા મેં આવીને એમને સમજવાની કોશિશ કરી કે ના એ પણ માં છે. અને મારે ઘરમાં સાકરની જેમ દૂધમાં ભરવાનું હતું એટલે મેં પોતાની જાતને પણ એ રીતે કહેવી અને એમણે પણ મને એ રીતે પોતાને સમજ.
પુષ્કળ દુકાળ પડ્યો એટલે એ લોકો મોઆબ દેશમાં ગ્રાન્ટેડ થયા, મીન્સ શિફ્ટ થયા, કારણ કે ત્યાં ખાવાની પણ તકલીફ પડતી હતી. પણ જેવા તે લોકો ત્યાં આવ્યા ત્યાં નાઓમીનો પતિ એલિમેલેક મરણ પામ્યા. એને નાઓમી પોતાના બંને દીકરાને મોઆબ દેશની સ્ત્રીઓ છોકરીઓ સાથે દીકરીઓ સાથે લગ્ન કરાવ્યા. પણ થોડા ટાઈમમાં શું થયું કે તેના બંને દીકરાઓ પણ મરણ પામ્યા અને હવે સાસુ અને બે ભોગો એટલી જ રહી. પણ એ નાઓમીએ પોતાની દીકરીઓની જેમ એમને કેર કરી, એમની સંભાળ રાખી, એમને પ્રેમ આપ્યો, ત્યાં એમને સાસુપણું દેખાવા દીધું નથી. આજની તારીખમાં હું જોઉં છું, હું 32 વર્ષથી પાર્લર ચલાવું છું અને મારી પાસે તો આપણા બધા જ લોકો, એટલે ગુજરાતના લોકો અને ગુજરાતની બહારના પણ છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધીના બધા જ રાજ્યના લોકો આવે. હું દરેકને સ્ત્રીને મેં 32 વર્ષમાં મેં 3 પેઢીઓને જોઈ છે અને એમના સંબંધોને પણ મેં જાણ્યા છે. મેં અત્યારે શક્ય છે ઘણી વાર હું સાસુને બહુ આપણને ખબર પણ ના પડે, મારે પૂછવું પડે કે તમે મારા દીકરી છો. એટલે એવું છે ને કે હંમેશા સાસુ બહુ એટલે એક ખોટો જ સંબંધ હોય ના, એ પ્રેમનો સંબંધ છે અને એ મા દીકરીનો સંબંધ છે. અને રૂથે પણ સામે આપણે જાણીએ છીએ તેમ એ લોકો 10 વર્ષ પછી જ્યારે પાછા વળતા હતા યરૂશલેમ, ત્યારે નાઓમીએ કીધું કે હવે તમે તમારા પિયરમાં પાછા જાઓ, કારણ કે તમારા ધણીઓ રહ્યા નથી, તો હવે તમે શું કરશો. ત્યારે ઓરપા છે એ થોડી સમજી ગઈ, પાછી ગઈ, પણ રૂથે તો શું કર્યું તું ના પાડ્યું કે ના, હું તને છોડીને ક્યાંય નહીં જઉં, તું જ્યાં જઈશ ત્યાં હું જઈશ, તું જ્યાં રહીશ ત્યાં હું રહીશ, તારો દેશ એ મારો દેશ અને તારો દેવ એ મારો દેવ. આ એક દીકરી તરીકે હું માની ચિંતા હતી કે મારા વગર હવે એનું કોઈ નથી, એણે પણ દીકરી તરીકેની ફરજ નિભાવી. હવે એક વાર્તા નાની કહેવા માંગુ છું. બાઇબલ બધા જાણ્યા છે કે બધું ઊભું થયું વચ્ચે એક ટેપ આપી દો તમે. એક ગામ હતું એમાં રોજ રોજ ચોરીની ફરિયાદો આવવામાં તમે બધાને ખબર પણ હશે આવા કે રાજા ત્યાંથી માં પોકારી ગયો હતો. સિપાહીઓને એટલી એ ચોરની શોધખોળ કરે પણ ક્યારે ચોર હાથમાં ના આવે. લોકો એટલા ફરિયાદો કરવા માંડ્યા કે એ ચોરીઓ બહુ જ થાય છે. એવા સમય પછી તો ખૂબ કરતા ચોર પકડાઈ ગયો એટલે ગામના ભાગોળે અપરાધીઓ માટેના તેમને શિક્ષા કરવાની જગ્યા બનાવી હતી. દિવસ મુકરર કરવામાં આવ્યો કે એ ચોરને સજા કરવામાં આવશે, અંધેરો પીટવામાં આવ્યો કે બધાએ આખા ગ્રામજનોએ ભેગા થવું. બધા ભેગા થયા, રાજા આવી ગયા, સાંકળોથી બાંધેલા ચોરને પણ લાવવામાં આવ્યા. અને જે આજની પણ પ્રથા છે કે ફાંસી આપતા પહેલાં પૂછવામાં આવે છે કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા કરે છે, એ પ્રમાણે એ ચોરને પણ પૂછવામાં આવે. ત્યારે એણે કીધું, હા મને મારી માને મળવું છે. સ્વાભાવિક હતું કે દરેકને છેલ્લા ટાઈમે પોતાની માને મળવાનું ધ્યાન થાય, એટલે એ એની માને ઉપર બોલાવવામાં આવી અને એમ કીધું કે મા તું પાસે આવ, મારે તને કિસ કરવી છે, મારે તને હાલ કરવું છે. કારણ કે એના તો હાથને બધું બંધાયેલું હતું એટલે એની મા એની પાસે આવી અને થોડી વારમાં એની માની જોશથી કિસ સંભળાય. લોકો સ્તબ્ધ થઈ ગયા અને સન્નાટો છવી ગયો કે આ શું.
એની માં લોહીથી ખરડાયેલી હતી અને એ ચોરના મોઢામાં એની માનો કામ હતો. આ દ્રશ્ય લોકોને ખૂબ જ એવું લાગ્યું કે આ શું, અમે તો શું વિચારતા હતા કે એને પ્રેમ કરવા માટે છે, એની માને મળવા બોલાવે છે, અને આ એણે શું કર્યું? અને પ્રશ્નો થવા માંડ્યા લોકોના મનમાં કે કેમ આને એવું કર્યું. અને રાજાજી એને પૂછ્યું કે હવે મને પણ મનમાં પ્રશ્ન છે કે તે તારી માને આવું કેમ કર્યું. એનો જવાબ સાંભળી અને બધા જ મનમાં વિચાર કરતા થઈ ગયા. એણે કીધું કે રાજા, જ્યારે હું નાનો હતો ત્યારે રોજ સ્કૂલેથી પેન્સિલ ને રબર ને એવી નાની નાની વસ્તુઓ ચોરીને લાવતો હતો. તે ટાઈમે મારી માએ જો પહેલી જ વાર મને એક તમાચો માર્યો હોત તો હું આજે આ ફાંસીના માંચડે ના હોત. વાર્તા બધા સમજી શકે એમ છે અને એને ડિટેલમાં કંઈ એના સારાંશની જરૂર નથી. હવે આપણે પાછા આપણા આગળ વચનના સંદેશામાં જઈએ. જૂના કરારની સૌ પ્રથમમાં, જૂના કરારની સૌ પ્રથમમાં એટલે હવા, આદમે હવાને નામ આપ્યું. હવા એટલે સજીવ, સર્વ સજીવની માં. પણ દુઃખની વાત એ જ છે કે એ જ સૌ પ્રથમ માં કે જેની માં નથી, એને તો ઈશ્વરે બનાવી હતી ને પોતાની પ્રતિમા, પણ એ પાપની પણ સર્વ પ્રથમ માં બની, રાઈટ? અને એણે પોતાના પતિને પણ પાપ માની અને એ ઈશ્વરના ક્રોધનો ભોગ બની, શ્રાપનો ભોગ બની. ઈશ્વરે એને શ્રાપ આપ્યો કે તને ગરોદરપણાનું દુઃખ થશે અને દુઃખે બાળક થશે. અને એ શ્રાપ આજ સુધી દરેક માતા ભોગવી રહી છે. અને તેના લીધે કાયમ અને હવેલ થાય, અને કાયમ ને હવેલની પણ વાત આપણે સૌ જાણીએ છીએ. બીજી માતા નવા કરારની હેરોદિયા, હેરોદિયા એટલે હેરોદની પત્ની, હેરોદ આંતિપાસની પત્ની. પણ એ પહેલાં પણ હતી, હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી અને એણે હેરોદે તેના ભાઈની પત્નીને પોતાની પત્ની કરી લીધી, કે જે એ પાપ હતું. અને એ યોહાન બાપ્તિસ્તની બધાની વચ્ચેને કહ્યું કે આ તું જે તારા ભાઈની પત્નીને તે રાખી છે તે ઉચિત નથી. હેરોદને અને હેરોદિયાને બંનેને એ બહુ જ ખરાબ લાગ્યું કે ક્યારે અને આપણે એનો પનિશ કરીએ, પણ કરી નતા શકતા કારણ કે યોહાન બાપ્તિસ્તને લોકો બહુ જ માનતા હતા. એની પાછળ ટોળાના ટોળા કરતા હતા અને એને પ્રબોધક ભણતા હતા, એટલે લોકોની રીતે એ કરી ન શકતો. એક દિવસ હેરોદ રાજાની વર્ષગાંઠ હતી અને આપણે જાણીએ છીએ તેમ એણે અમીરો સેનાપતિઓ સરદારોને બોલાવીને મિજબાની રાખી અને તેનો લવ હેરોદિયાએ લીધો, કે તેણે પોતાની દીકરીને એ બધાની વચ્ચે નૃત્ય કરવા મોકલી અને એણે એટલું સરસ નૃત્ય કર્યું કે રાજાએ તેને કીધું એ માંગ અને તુજે માંગ કે આપી. અને તે ટાઈમે માના શીખવ્યા પ્રમાણે એ દીકરીએ માંગ્યું કે હારીને હાર યોહાન બાપ્તિસ્તનો માથો મને કથરોટ માંગ. માતાઓનું વર્ણન તો કર્યું, પણ હવે એ માતા જ્યાં સુધી માતા ક્યારે બને છે,
માતા બાળકને જન્મ આપે છે પણ ઇસ ટાઈમે થી બાળક માતાને જન્મ આપે છે. બાળક વગર માતા શબ્દનું અસ્તિત્વ જ નથી. એટલે જો બાળક માની માતૃદેવની મેટે ખાલી માને કહેવાની જરૂર નથી. એ એક એક બાળકને પણ એટલી જ જરૂર છે કે એ પોતાની માને કઈ રીતે સાર્થક બનાવે છે. એમની એટલી જ માતૃદેવને ફરજ બને છે કે એ પોતાની માને કઈ રીતે માં તરીકે જે માએ દુઃખ વેઠ્યું છે અને ફરજ નિભાવી છે એ પોતે નિભાવે. આજે મરિયમ એનો દીકરો મહાન ઈશ્વર કહેતો, હાન્ના એનો દીકરો સમુએલ ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત, એટલો પવિત્ર કે દેવ તેની સાથે મોઢા મોઢ વાત કરતા હતા અને મહાન પ્રબોધક બન્યા. આજે રૂથ એ આગળ જતા એ બોઝને પરણી જે અલીમેલેથનો સભ્યો હતો અને તેના દ્વારા અભેદ થયો અને અભેદ એટલે અભેદથી દેશાઈ થયો અને ઈશાઈ કે દાઉદ એટલે એ દાઉદની દાદી ગણાય અને તેનાથી દાઉદનું આખું વંશાવળીમાં ઈસુ ખ્રિસ્ત આવે કેટલું મોટું માન મળ્યું એ સ્ત્રીને. અને આ બાજુ જોવા જઈએ તો હવા પાપી માં પાપમાં ગર્ભ ધર્યો એટલે એને પાપી પોતાનો ખૂની દીકરો કાયમ કે ઈશ્વરના શ્રાપ સાથે ભટક્યો અને ઈરા હેરોદિયાની દીકરી એ પણ ખૂની સાથે આજે હું દરેક સ્ત્રીઓને પૂછવા માંગુ છું કે તમે સફળ માતા છો કે નિષ્ફળ માતા છો. આજના પર કોઈને પણ પૂછો તો કહી સફળ માતપિતા પણ એ હા. નીરુબેનના છોકરાઓ એક અમેરિકા છે, એક કેનેડા છે, ત્યાં સારું કુટુંબ સાથે રહી રહ્યા છે, સારી મોટી પોસ્ટ ઉપર છે, ઘરમાં રાજ રચેલું, ગાડીઓ ધન દોલત છે, ઓહો આશીર્વાદોથી ભરપૂર છે. આજે આપણે જે સ્ત્રીઓમાં જોઈ સફળતા અને નિષ્ફળતા એની પાછળનું કારણ શું હતું? એજ્યુકેશન, ધન દોલત એ બધું હતું ના. એ સફળ બાળકોની પાછળ એ સફળ માતા ત્યારે કહેવાય કે આપણે એક એકના કેરેક્ટરને જોઈએ છે તો શરૂઆતથી જ તેઓ ઈશ્વરને સમર્પિત હતી, ઈશ્વરને સ્વાધીન હતી, ઈશ્વરમય રહેનાર હતી. શું એમને તકલીફો નથી? આપણે જેમ જોયું કે મરિયમને પણ કેટલી સામાજિક, શારીરિક, આર્થિક, કારણ કે એ પછી તો મરિયમને ભણાતા હતા, એક મુશ્કેલીઓમાં પણ એણે દેવને નહીં છોડ્યા, ઈશ્વરને નહીં છોડ્યા અને એ જાણતી હતી મારો બાળક પણ ઈશ્વર છે, એને નહીં છોડ્યા. એક મરણ શું હાનનાએ શું કર્યું? એણે પણ ઈશ્વરને વિશ્વાસ રાખ્યો, ઈશ્વર પાસે માંગી લીધું અને એણે દેવને પોતે સમર્પિત કરે, પોતાનું દીકરાનું અર્પણ કર્યું. રૂથ નાઓમી બંને ઈશ્વર પરાયણ સ્ત્રી હતી. ભગવાને જોઈએ તો એણે પાપ કર્યું અને ઈશ્વરથી દૂર ફેંકાઈ ગયું. અને જ્યારે હેરોદિયા તો પોતે જ પાપમાં હતી એટલે એને અને ઈશ્વરનો જે પ્રબોધ છે તેને જ મારી નાખવાની તાકાત હતી. તો જે સ્ત્રી, જે માતા હંમેશા ઈશ્વરની સાથે રહે છે, પાસે રહે છે અને પોતાના બાળકોને પણ તેમની ઈશ્વરની પાસે દોરી રાખે છે એ જ સફળ માતા છે. નહીં કે ઈશ્વરથી દૂર રાખો મોઢા. હા, હું એજ્યુકેશન કે ક્વોલિફિકેશનની અગેન્સ્ટમાં નથી, પણ શું તમારા બાળકો અને તમે ઈશ્વરને ઓળખો છો, જાણો છો? છેલ્લે યોહાન 5:15-5 લખેલું છે, ઈસુ ખ્રિસ્ત જણાવે છે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ.
જેમ ડાળી ગેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મનમાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. જો આપણે ઈશ્વરની સાથે નથી રહેતા, આપણા બાળકો ઈશ્વરની સાથે નથી રહેતા, તો એ સારા ફળ આપી શકતા નથી. આજની માતાઓને મારો છેલ્લો એક પ્રશ્ન છે, મારો ને ઈશ્વરનો પ્રશ્ન છે. ઈશ્વર તમને આજે પ્રશ્ન પૂછી રહ્યા છે. હા, આપણે બહુ જ બધી સારી માતાઓ છીએ અને આપણું 100% બાળકો પાછળ આપણે રેલી દઈએ છીએ, પણ કોઈ ઈશ્વર તમને પ્રશ્ન પૂછી રહ્યા છે, જે હું કવિતા દ્વારા તમને જણાવું છું. ઓ મુજ ભાલા બાળોની માં, એમના તરફથી આપેલું ધન છે, એટલે એ પૂછે છે, ઓ મુજ ભાલા બાળોની માં, શોધું તુજને ક્યાં છે તુજ કોણા છે. તુજ કોંક થકી સોંપ્યું મુજ ધન, કરી સંભાળ રાખી પૂરું મન. પ્રશ્ન પૂછે છે એમને, તુજ કોંક થકી સોંપ્યું મુજ ધન, કરી સંભાળ રાખી પૂરું મન, ખોવાય નહીં જોજે મારું રતન. બાળકો આપણા નથી, એ તો ઈશ્વરનું આપેલું ધન છે, એમને ઈશ્વરના કાર્યમાં વપરાય તેવા બનાવીને તેમને પાછા આપવાના છે. બાળકોને આવવા દો મુજ પાસ, બાળકોને આવવા દો મુજ પાસ, મુજ મંદિરમાં ના પીખે ખાસ. રાઈટ, એમાં બાળકોને આવવા દો મુજ પાસ, મુજ મંદિરમાં ના પીસે ખાસ. વચન કેમ ભૂલી, આપણે તો બાપ્તિસ માટે એને વચનો આપી છે. વચન કેમ ભૂલી તે કર્યો નિરાશ, ઓ મુજ ભાલા બાળોની માં, શોધો તુજને ક્યાં છે તું પાસ. સાંપ્રત જ્ઞાનમાં છે રચ્યા પચ્યા. હા, ચર્ચમાં નાવીસ ચાલશે, બહુ રોજ સવારે ઉઠીને જાય છે તું સ્કૂલમાં, આજે આ ઊંઘી લે, આ ટ્યુશન ક્લાસમાં જાય. સાંપ્રત જ્ઞાનમાં જે રચ્યા પચ્યા, મારા વચનથી કેમ દૂર રહ્યા. એવું બધું વાંચી લીધું, યાદ છે, એક્ઝામ તૈયારી થઈ ગઈ. પણ બાઇબલનું જ્ઞાન કેટલું, બાઇબલના વચનો કેટલા એમને મળે. સાંપ્રત જ્ઞાનમાં જે રચ્યા પચ્યા, મારા વચનથી કેમ દૂર રહ્યા. મોજ નિયમોથી શું અભિજ્ઞા કીધા, મોજ નિયમોથી ઈશ્વરના નિયમો આપણે આપણા બાળકોને જણાવીએ છીએ. મોજ નિયમોથી શું અભિજ્ઞા કીધા, ઓ મોજ ભાલા બાળોની માં, શોધું તુજને ક્યાં છે તું વાત. બાળ ધનજુને વેડફાઈ ગયો, સેલફોનના જમાનામાં, મીડિયાના જમાનામાં આજે બહુ જ ખરાબ રીતે યુવા ધન વેડફાઈ ગયો. અને એની જવાબદારી તમે સેલફોનને ના આપી શકો કે દુનિયાને ના આપી શકો. બાળ ધન જોને વેડફાઈ રહ્યું, નિભાવ ફરજ હજુ થયું નથી મોડું, નિભાવ ફરજ હજી થયું નથી મોડું. પાછા બાળ એને, પાછા બાળ અને મૂજ માર્ગમાં ચલાવ, ઓ મૂજ ભાડા બાળોની માર્ગ, શોધું તુજને ત્યાં છે તું. આમેન. એને ફરીથી હેપી મળશે. સરસ અને સુંદર વચનનો પાઠ દિગ્વેલનો આપણે આભાર માનીએ છીએ, કારણ કે એક સફળ માં કોને કહેવાય, અને એ એમણે સમજાવ્યું કે ઈશ્વરની માં, ઈશ્વરની સાથે ઈશ્વરને ઓળખનારી માં પણ એ સફળ માં કહેવાય. ફરીને એકવાર તમારો આભાર.